ભારતીય સંસ્કૃતિના અલંકાર સમાન ગુરુ અને શિષ્યના સંબંધોનો ઘણો મોટો ઇતિહાસ છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આ જ સંદર્ભે ઉજવવામાં આવે છે, જેમાં શિષ્યો દ્વારા પોતાના ગુરુજીનું પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. આ જ સંદર્ભે અમરેલી જિલ્લા તથા અન્ય મથકોમાં મંદિરો તથા આશ્રમો ખાતે આજે ગુરુ પૂર્ણિમાના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડિયા શહેરમાં વિઠ્ઠલદાસ બાપુ કે જે રસ્તા પર રહે છે અને સતત સીતારામનું રટણ કરતા રહે છે, તથા બગસરા ખાતે હરિબાપુ કોઠારી તેમજ કુંકાવાવ તથા અન્ય ગામોના મંદિરો તથા આશ્રમોમાં ગુરુજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવી હતી. બગસરા પૂજ્ય આપાકીકાના ગાંધી મંદિરમાં પૂજ્ય જયરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુરુ પૂર્ણિમાનું ઉજવણી કરવામાં આવી છે. સવારના મંગળા આરતી બાદ હનુમાન ચાલીસાનો હોમાત્મા યજ્ઞ કર્યો, તેમજ પાદુકા પૂજન અને પૂજ્ય સેવકો દ્વારા પૂજ્ય બાપુનું પૂજન કરવામાં આવ્યું. અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ ધર્મ ધરોહર ઋષિ મુનિએ જે પરંપરા કરી છે એના અનુસાર આપણે બધા ચાલીએ છીએ. અને ગુરુદેવ એ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે અને ગુરુજીના માર્ગદર્શન નીચે આપણે જીવન ભારતીય સંસ્કૃતિ મુજબ ચાલી તો એના આપણે ઘણા ફાયદા છે. આપાગીગા પરંપરામાં અમારે આપાગીગાએ સ્થાપેલી ગાદી સત્તાધાર મુખ્ય ગાદી આવેલી છે અને ત્યાર પછીની બીજી જગ્યા બગસરામાં આવેલી છે અને ત્યાં પૂજ્ય જાદુબાપુની સમાધિ સ્થાન છે અને એમનું આજે પૂજન કરવામાં આવ્યું છે અને ભારતીય સંસ્કૃતિની એક જે રેખાઓ છે એ આજે ઉજાગર કરવામાં આવી છે અને દરેક સેવક પરિવાર અને ભાવિકોએ લાભ લીધો છે એ જ અભ્યર્થના અને આપાગીગા. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી.